સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે અને હોળી ધૂળેટીના ત્રીજા દિવસે માતાજીની જાતરની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. પ્રાંતિજ બંબાવાસ ખાતે આવેલ જોગણી માતાના મંદિર ખાતે દર વર્ષે હોળી ધૂળેટીના ત્રીજા દિવસે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનો સાથે માતાજીની જાતર થાય છે. જ્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં પહેલાના જમાનામાં માતાજીની જાતરની સાથે ભવાઈ સહિતના કાર્યક્રમો યોજાતા હતા, જ્યારે અત્યારે સમય બદલાતા હાલ ધાર્મિક પ્રોગ્રામોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માતાજીની આરતી જાતર યોજાય છે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોએ ડાન્સ, નાટક, ગરબા, ગીત, એકપાત્રી અભિનય સહિતના કાર્યક્રમોમાં બંબાવાસના બાળકોએ ભાગ લઈ આવનાર મહેમાનો તથા માતા પિતાના દિલ જીતી લીધા હતા. જ્યારે આ પ્રસંગે ભાજપના નગરપાલિકા સદસ્ય રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને નગરપાલિકા સદસ્ય દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સહિત સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રાંતિજ સહિત તાલુકામાંથી આજુબાજુના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જોગણી માતા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. અહીંયા જોગણી માઈ મંડળ બંબાવાસ દર વર્ષે ધૂળેટીના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં અમે દરેક યુવાન મિત્રો જોડે રહીને સારો એવો કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા લોકો મોટી સંખ્યામાં માતાજીની જાતરનું દર્શન કરવા માટે આવે છે. અત્યારે હાલ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, માતાજીના જાતર પહેલાના જે નાટકોનો, ગીતોનો બધો કાર્યક્રમ અહીંયા થાય છે. અમારે અહીંયા મંદિર છે શ્રી રતનમાં જોગણી માઈ મંડળનું, અને શ્રી જોગણી માઈ યુવક મંડળ દ્વારા દર વર્ષે હોળીના દિવસે અને ધૂળેટીના દિવસે અમારે નગારું નીકળે છે, જેમાં ફળિયાના તમામ ઘરે નગારું નાખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લે હનુમાનજીના મંદિરે પુનઆહુતિ કરવામાં આવે છે, અને બીજા દિવસે ધૂળેટીના બીજા દિવસે એટલે કે અહીંયા તમે આપ જોઈ રહ્યા છો એ મનોરંજનનો કાર્યક્રમ, અને રાત્રે શ્રી રતનમાં જોગણી માનું માઈ મંડળ દ્વારા માતાજીની જાતર રાખવામાં આવે છે. રાત્રે 12 વાગે અમારા જાતરનો કાર્યક્રમ હોય છે, એટલે 12 વાગ્યા સુધી મનોરંજન માટે અને 12 વાગ્યા સુધી પબ્લિકને થોડુંક મનોરંજન મળી રહે એટલા માટે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તે ચાલુ જ છે. અને 12 વાગે માતાજીની જાતર નીકળશે, તો જાતરના દર્શન કરવા માટે આપ સર્વને હું વિનંતી કરું. મારા જોગણીમાં માઈ મંડળ વતી અમે જે આજે પ્રોગ્રામ આપી રહ્યા છે એ 9 થી 12ની વચ્ચે બાળકોના મનોરંજન માટે કરીએ છીએ, અને ત્યાર પછી અમારી માતાજીની કે જેની કૃપાથી અમારું જે માઈ મંડળ ફોલ્યું ફાલ્યું છે એને એની મરજીથી જ, એની કૃપાથી જ થયું છે. એટલે 12 વાગ્યા પછી મહાકાળીમાનો ગરબો અને જોગણી માતાની જાતરનો પ્રોગ્રામ આપે છે, અને આ દર વર્ષે પણ કંઈક ને કંઈક નવો નવો પ્રોગ્રામ છોકરા બાલુરા આપે છે, અને અમે માતાજીના જાતરનો પ્રોગ્રામ પણ આપીએ છીએ, અને લોકો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમે તો એટલા સુધી કહીએ છીએ કે તમારે કોઈ પણ તકલીફ હોય માતાજી આગળ રજૂ કરો, તમારું કામ પરિપૂર્ણ થઈ જશે એટલી મને હું ખાતરીપૂર્વક તમને હવે જાહેર કરું છું. બસ વિસ્તારમાં જોગણીમાના મંદિરે દર વર્ષે વર્ષોથી ઉજવાતું જાતરનો કાર્યક્રમ, તેને નિહાળવા ખૂબ સંખ્યામાં ધાર્મિક લોકો આવતા હોય છે. હું પણ આ વોર્ડનો કોર્પોરેટર હોય તેનો લાભ લઉં છું, તે દર્શનથી હું ધન્યતા અનુભવું છું. બંબાવાસ પ્રાંતિજથી શ્રી જોગણીમાં માઈ મંડળ નાટક અને જાતર બંને જોડે કરીએ છીએ દર ધૂળેટીના નિમિત્તે. દર ધૂળેટીના બીજા દિવસે માતાજીનો પ્રોગ્રામ અહીંયા અમે નાટક અને જાતરનો પ્રોગ્રામ કરીએ છીએ. મેં મહારાજમાં ભાગ લીધેલો. કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. શ્રી જોગણીમાં માઈ મંડળ બંબાવાસ તરફથી ઠાકોર ક્ષત્રિય સમાજના અમારો વંશ પરંપરાગત અહીં માતાજીનો ગરબો અને માતાજીની જાતર ધૂળેટીના બીજા દિવસે વર્ષોથી વર્ષ પરંપરાગત કરતા આવે છે, અને નાટકના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ 9 થી 12નો અમારો પ્રોગ્રામ હોય છે, અને 12 વાગ્યા પછી માતાજીનો જે ગરબો હોય છે અમારો, એના દર્શન કરવા માટે અમે 9 થી 12 માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ.
એનો લાહો, માતાજીને ગરબાનો લાહો લેવા માટે લોકો અમે એમને અહીં 9 થી 12 એમને કંટાળો ના આવે એના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ છીએ અને એના અંદર નાના ભૂલકાઓના ગીતો, નાટકો આવું બધું કરીએ છીએ અને રાત્રે 12 વાગ્યા પછી માતાજીને જાતરનો ટાઈમ થાય છે અમારે, પછી એ સમાપ્ત કરી માતાજીને જાતર કરીએ છીએ અને સુખ શાંતિથી વર્ષોથી વંશ પરંપરાગત કરવટું છે અમારે માતાજીનું, એટલે આ અમારે કરવું જ પડે છે દર વર્ષે અને અમે સુખ શાંતિથી આ બધું કરીએ છીએ બધા હળીમળીને બંબાવાસ યુવક મંડળના બધા ક્ષત્રિય ભાઈઓ અને આજુબાજુની દરેક જનતાનો અમને ખૂબ સારો એવો પ્રતિભાવ મળે છે, એમનો સહકાર બી મળી રહ્યા છે અને શાંતિથી સુખ શાંતિથી આ બધું અમે પાર પાડીએ છીએ માતાજીની દયાથી.